हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आपने अंग्रेजी माध्यम स्टैंडर्ड सेवन्स पोयम नंबर 9 झड़ कहे वरसाद दे, झड़ कहे वरसाद दे कविता भणीशू। जेना कवि छे रविन्द्र भट्ट। झड़ कहे वरसाद दे आखू काव्य प्रकृतिनु वर्णन करतु काव्य छे। अने समग्र काव्य में ईश्वर पासे मागणी करवामां आवी छे, दे एटले आपो। हवे कविताने आपणे गाईशुं। झाड़ कहे वरसाद दे, पंखी कहे चण दे, सृष्टि माना चराचरने देव सुखी निवास दे, नदी झरना ने पानी दे, वन वेला ने संगीत दे, अखंड आदिन जोइए ईश्वर मंद मंद समीर दे, पूना घास ने प्रकाश दे, नवा अंकुर ने विकास दे, दुष्काळ नी न जोइए गर्जना सर्वजनों ने जमीन दे, सर्वजनों ने जमीन दे। विद्यार्थी मित्रों, आ नानकड़ू अमथू काव्य छे, दे दे एटले के हे ईश्वर अमने आपो, मागणी करी रह्या छे, आपवानी ईश्वर पासे मागणी करे छे। अने ईश्वर पासे शू, ईश्वर आपणने शू आपशे तेनी वात आ काव्यमां करवामां आवी छे। हवे झड़ कहे वरसाद दे काव्य छे, आ काव्यना कवि रविन्द्र भट्ट छे। झड़ कहे वरसाद दे, झड़ ईश्वर पासे साणी मागणी करे छे, वरसादनी, वर्षानी मागणी करे छे। झड़ तरु वृक्ष, એનો ઝાડનો શબ્દ થશે તરુ અથવા તો વૃક્ષ, વરસાદ એટલે વરસાદ। ઝાડ કહે વરસાદ દે, ઝાડ પાસે, ઝાડ ઈશ્વર પાસે શું માંગે છે? વરસાદ માંગે છે। પંખી કહે ચણ દે, પંખી વિહંગ, વિહંગ એટલે પંખી થાય, પંખી પક્ષી વિહંગ એના સમાનાર્થી શબ્દ છે। પંખી કહે ચણ દે, પંખી શું માગે છે? ચણ માગે છે, એને ખાવા માટે દાણા માગે છે। સૃષ્ટિમાંના ચરાચરને દેવ સુખી નિવાસ દે, સૃષ્ટિ જગત દુનિયા સંસાર આ બધા સમાનાર્થી શબ્દ છે। કે સૃષ્ટિમાંના ચરાચર, ચરાચર ચર વત્તા અચર, ચર એટલે સજીવ નિર્જીવ, સૃષ્ટિમાંના ચરાચરને, સૃષ્ટિમાંની આ સજીવ અને નિર્જીવ સૃષ્ટિને દેવ સુખી નિવાસ દે, એટલે કે હે દેવ, તું રહેવા માટે એક સરસ મજાનો નિવાસ એટલે કે આશ્રય સ્થાન આપ, રહેઠાણ આપ। નદી ઝરણાને પાણી દે, વનવેલાને સંગીત દે। નદી સરિતા, નદીનો સમાનાર્થી શબ્દ થશે સરિતા। ઝરણાને, નદી ઝરણાને પાણી દે, નદી અને ઝરણું જો પાણી ન હોય તો તેની સુંદરતા મટી જાય છે, એટલે નદી ઝરણાને પાણી દે, એટલે કે નદી અને ઝરણાને તું પાણી આપ। વનવેલાને સંગીત દે, વન જંગલ અરણ્ય આ બધા એના સમાનાર્થી શબ્દ છે। વનવેલાને સંગીત દે, એને કે મધુર ગીત ગાનમય, એટલે કે એને સરસ મજાની પ્રકૃતિમય વાતાવરણમાં ખોરી ઉઠે એવું સંગીત દે। અખંડ આદિન જોઈએ ઈશ્વર મંદ મંદ સમીર દે, અખંડ એટલે કે સહેજ પણ ખંડિત ન થાય તેવો, અખંડ આંધી એટલે કે પવન તુફાન, અખંડ આંધીને જોઈએ ઈશ્વર મંદ મંદ સમીર દે, અખંડ આંધીને જોઈએ, હે ઈશ્વર અમને અખંડ આંધી જોઈતી નથી, કે વંટોળ જે આવે છે જે ક્યારેય ખંડિત થતું નથી તેવું, અખંડ આંધીન જોઈએ ઈશ્વર મંદ મંદ સમીર દે, અમને અખંડ આંધી જોઈતી નથી, તુફાન જોઈતું નથી, અમને તો શું જોઈએ છે? હે ઈશ્વર મંદ મંદ એટલે કે ધીમો ધીમો, સમીર એટલે કે પવન દે, હે ઈશ્વર અમને ધીમો ધીમો પવન આપ, સમીર એટલે પવન, દે એટલે આપ। કૂણા ઘાસને પ્રકાશ દે, નવા અંકુરને વિકાસ દે, કૂણું એટલે કે નાનકડું જે કૂણું કૂણું ઘાસ હોય છે તે, કૂણા ઘાસને પ્રકાશ દે, ઘાસ હોય વનસ્પતિ હોય એને વિકાસ થવા માટે સૂર્યપ્રકાશની
જરૂર પડે એટલે કે કુણા ઘાસને પ્રકાશ દે. વનસ્પતિ સૂર્યપ્રકાશ દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરે છે અને તેનો વિકાસ થાય છે એટલે કહે છે કે કુણા ઘાસને પ્રકાશ દે, નવા અંકુરને વિકાસ દે. જે કુણું ઘાસ હોય છે તેને પ્રકાશિત એને ઉગવા માટે પ્રકાશની જરૂર હોય છે એટલે કુણા ઘાસને પ્રકાશ દે, નવા અંકુરને વિકાસ દે. નવો જે અંકુર ફૂટ્યો છે તેનો વિકાસ થાય તેવું કંઈક કર હે ઈશ્વર તું આપ. દુષ્કાળની ન જોઈએ ગર્જના સર્વજનોને જમીન દે. દુષ્કાળ એટલે કે જે દુષ્કાળ એટલે શું તો કે સહેજ પણ વરસાદ ન પડવો, બિલકુલ વરસાદ ઓછો પડવો અને જમીન ધરતી પરનો ઘાસચારો સુકાઈ જવો, પાણી ખૂટી જવું તેને દુષ્કાળ કહેવામાં આવે છે. તો કે દુષ્કાળની ન જોઈએ ગર્જના, દુષ્કાળની ગર્જના અવાજ અમને, દુષ્કાળનો સહેજ પણ પોકાર અમને જોઈતો નથી. સર્વજનોને જમીન દે, સર્વ એટલે કે બધા જ લોકો, જન એટલે લોકો, બધા જ લોકોને તું જમીન આ. રવિન્દ્ર ભટ્ટે રચેલું આ કાવ્ય છે. આ કાવ્યમાં ઈશ્વર પાસે માગણી કરવામાં આવી છે કે હે ઈશ્વર તું આ જળને વરસાદ આપ, પંખીને ચણ આપ, સૃષ્ટિના ચરાચરને સુખી નિવાસ આપ, નદી ઝરણાને પાણી આપ, વનવેલાને સંગીત આપ. અખંડ અંધી ન જોઈએ ઈશ્વર મંદ મંદ સમીર એટલે કે પવન આપ, કુણા ઘાસને પ્રકાશ આપ, નવા અંકુરને વિકાસ આપ અને સર્વજનોને જમીન દે. તો આમ દે એટલે કે આપો. વિદ્યાર્થી મિત્રો, કાવ્ય તમને સમજાઈ ગયું હશે. હવે આપણે તેના શબ્દાર્થ વિશે જોઈશું. શબ્દાર્થ છે ચરાચર, ચર અચર, ચરાચર, ચર અને અચર, ચર અને અચર, ચર અને અચર, સજીવ અને નિર્જીવ, ચર અચર, સજીવ નિર્જીવ. હવે ઘાસ, ઘાસ એટલે તણખલું, તૃણ, તૃણ એટલે પણ ઘાસ થાય, તણખલું એટલે પણ ઘાસ થાય. દુષ્કાળ, બિલકુલ વરસાદ ન પડવો તે દુકાળ, વરસાદ ન પડવો તે જેને દુકાળ પણ કહેવાય, દુકાળ, દુષ્કાળ. જમીન, પૃથ્વી, ધરા, ધરતી, પૃથ્વી, ધરા. સમાનાર્થી શબ્દો લખો. હવે કાવ્યમાં આવતા અહીંયા સમાનાર્થી શબ્દો તો છે, આપણે શબ્દાર્થ અને સમાનાર્થીને સરખી રીતે સમાવીએ છીએ, પરંતુ અહીંયા સમાનાર્થી શબ્દો કાવ્યમાં કયા વપરાયા છે તે લખવાનું છે. વૃક્ષ, તો વૃક્ષ માટે સમાનાર્થી શબ્દ આપણે અહીંયા ઝાડ કહે વરસાદ દે, વૃક્ષ એટલે ઝાડ. કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? ઝાડ શબ્દ વપરાયો છે. સરિતા, સરિતા માટે અહીંયા નદી ઝરણાને પાણી દે. સરિતા એટલે શું? નદી. કાવ્યમાં વપરાયેલા સમાનાર્થી શબ્દ અહીંયા કાવ્યમાં સરિતા માટે નદી શબ્દ વપરાયો છે. પવન, પવન શબ્દ, મંદ મંદ સમીર દે. મંદ મંદ સમીર, સમીર એટલે પવન, કાવ્યમાં વપરાયેલો શબ્દ છે સમીર. જળ, જળ એટલે પાણી, અહીંયા જળ એટલે પાણી, નદી ઝરણાને પાણી દે, નદી ઝરણાને પાણી દે. બધા, બધા એટલે સૌ, સર્વ, અહીંયા સર્વજનોને, સર્વજનોને જમીન દે. ફણગો, ફણગો માટે શું છે? અંકુર શબ્દ વપરાયો છે. ફણગો એટલે શું? અંકુર, અંકુર એટલે ફણગો. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા સમાનાર્થી શબ્દ. આપણે વ્યાકરણ ભણીએ છીએ, સમાનાર્થી શબ્દમાં જે શબ્દો છે અને કાવ્યમાં જે વપરાયેલા શબ્દો છે તેનું જ વર્ણન કરવાનું છે, યાદ રાખજો. હવે વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરુદ્ધાર્થી શબ્દ, પણ શબ્દ કેવા છે? ઓપોઝિટ વર્ડ્સ તો ખરા, પરંતુ અહીંયા હેડિંગમાં છે શબ્દની આગળ અ ઉપસર્ગ જોડી અને વિરુદ્ધાર્થી શબ્દ બનાવો. ખંડ એને અ ઉપસર્ગ લગાવવાનો છે, પછી ખંડ એટલે શબ્દ બની જશે અખંડ.
ભેદ, ભેદને અ લગાવવાનો છે એટલે શબ્દ બની જશે અભેદ. આપણે સમાનાર્થી વિરોધાર્થી તો લઈએ છીએ પણ અહીંયા અ ઉપસર્ગ લગાડીને કરવાના છે. હવે શાંતિ તો એનો ઓપોઝિટ વર્સ થશે અશાંતિ. અ ઉપસર્ગ લગાડીશું એટલે શબ્દ બની જશે અશાંતિ. સત્ય તો અ લગાડીશું તો શબ્દ બનશે અસત્ય. વિશ્વાસ, વિશ્વાસમાં અ લગાવીને એનો વિરોધાર્થી બનશે અવિશ્વાસ. માન્ય, માન્ય ને અ ઉપસર્ગ લગાડતા અમાન્ય શબ્દ બનશે. આમ ખંડ તો અખંડ, ભેદ અભેદ, શાંતિ અશાંતિ, સત્ય અસત્ય, વિશ્વાસ તો અવિશ્વાસ અને માન્ય તો અમાન્ય. અહીંયા આપના વિરોધાર્થી શબ્દ પૂર્ણ થયા. હવે આપને સાચી જોડણી લખો. ત્રણ જોડણી આપી છે એમાંથી સાચી જોડણી શોધવાની છે. વરસાદ શરણાઈનો સ, સફરજનનો સ, સટપનનો સ ને રકાર. તો સાચી જોડણી આવશે વરસાદ, સફરજનના સ વાળી વરસાદ. સૃષ્ટિ રકાર છે, અર્ધો સ ને હસ્વય છે, સૃષ્ટિ અને સૃષ્ટિ. હવે આમાં હસ્વય દીર્ઘય જોવાની છે તો જોડણી પહેલી સાચી આવશે સૃષ્ટિ. સૃષ્ટિ. હવે ત્રીજી છે ઈશ્વર, સફરજનનો સર્ધો, ઈશ્વર અને ઈશ્વર આખો. તો ઈશ્વરની સાચી જોડણી થશે વચ્ચેની ઈશ્વર, અર્ધો સ્વ. દુષ્કાળો, દુષ્કાળો અને દુષ્કાર, આ ત્રણમાંથી સાચી જોડણી થશે પહેલી. દુષ્કાળ દને હસવો દુ, સટપનનો સ અર્ધો, કાળો દુષ્કાળો. હવે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા પંખી ખાલી જગ્યા માગે છે. પંખી શું માગે છે? પાણી માગે છે કે ચણ માગે છે? પંખી ચણ માગે છે. નદી ઝરણું ખાલી જગ્યા માગે છે. નદી ઝરણું શું માગે છે? સંગીત માગે છે કે પાણી માગે છે? નદી ઝરણું પાણી માગે છે. કૂણા ઘાસને ખાલી જગ્યા જોઈએ છે. કૂણા ઘાસને વિકાસ દે. કૂણા ઘાસને શું જોઈએ છે? કૂણા, કૂણા ઘાસને પ્રકાશ દે. વિકાસ જોઈએ છે કે પ્રકાશ? કૂણા ઘાસને પ્રકાશ જોઈએ છે. વિકાસ, કૂણા ઘાસને ખાલી જગ્યા જોઈએ છે વિકાસ કે પ્રકાશ? તો પ્રકાશ, પ્રકાશ મળવાથી તેનો વિકાસ થાય છે માટે. ચોથી ખાલી જગ્યા છે નવા ખાલી જગ્યાને વિકાસ જોઈએ છે. નવા અંકુરને, પંખી કે અંકુર? જવાબ આવશે અંકુર. નવા અંકુરને વિકાસ જોઈએ છે. સર્વજનોને ખાલી જગ્યા જોઈએ છે. પ્રકાશ કે જમીન? સર્વજનોને જમીન દે. તો ખાલી જગ્યામાં શું આવશે? જમીન જોઈએ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. ઈશ્વર, જળ ઈશ્વર પાસે શું માગે છે? જળ કહે વરસાદ દે. જળ ઈશ્વર પાસે વરસાદ માગે છે. જળ ઈશ્વર પાસે વરસાદ માંગે છે. સૃષ્ટિમાંના ચરાચર માટે કવિદેવ પાસે શું માંગે છે? સૃષ્ટિમાંના ચરાચરને દેવ સુખી નિવાસ દે. સૃષ્ટિમાંના ચરાચર માટે કવિદેવ માટે સુખી નિવાસ. સૃષ્ટિમાંના ચરાચરમાં, સૃષ્ટિ
માના ચરાચર માટે કવિ દેવ પાસે સુખી નિવાસ માંગે છે. અખંડ આંધીને બદલે કવિ ઈશ્વર પાસે શું માંગે છે? અખંડ આંધીને બદલે ઈશ્વર પાસે કવિ મંદ મંદ સમીર માંગે છે. અખંડ આંધીને બદલે કવિ ઈશ્વર પાસે મંદ મંદ સમીર એટલે કે પવન માંગે છે. નવા અંકુરને શું જરૂરી છે? નવા અંકુરને વિકાસ જરૂરી છે. નવા અંકુરને વિકાસ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ આપનો કાવ્ય, એનું ગ્રામર અને પ્રશ્નોના જવાબ સહિત આપની આખી એક્સરસાઇઝ પૂર્ણ થઈ. નમસ્તે. અસ્તુ.